ગાય પોતાના સ્વચ્છ ખર્ચે સિંચાઈ માટે ધોરાજી નજીક આવેલ બાદર બે ડેમમાંથી ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલીને સિંચાઈ માટે 32,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેને લઈને કુતિયાણા અને ઘેડ પંથકના 100 ગામના ખેડૂતોને સિંચાઈ માટે લાભ થશે, જેમાં કાંધલ જાડેજાએ કુલ 3,30,000 રૂપિયા ધોરાજી બાદર બે સિંચાઈ વિભાગની કચેરીએ ભરીને પાણી છોડાવ્યું છે, જેના કારણે કુતિયાણા અને ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। કાંધલભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ દઈશ કે પોતાના મતદારોને રીઝવવા માટે નહીં કે પોતાના મતદારોને એક એની એવી આશા આપી છે કે ભાઈ હું જ્યાં સુધી લડીશ ત્યાં સુધી નહીં, હું જીતીશ ત્યાં સુધી નહીં, પણ હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમને હું મારા ખર્ચે પાણી છોડાવી દઈશ। તો આવી વાતને અમે ખૂબ બિરદાવી છીએ, કારણ કે કુતિયાણાનો વિસ્તાર પૂરો થાય એટલે ડાયરેક્ટ દરિયો આવી જાય છે, પણ એ દરિયાઈ ગાંઠા સુધી પાણી પહોંચાડવા માટે થઈને એને 18 ચેકડેમો ભરવા પડે છે, અને 18 ચેકડેમો ઉપલેટા ધોરાજી અને માણાવદર વિસ્તારના છે। તો આ બધા ખેડૂતોને ખૂબ મોટો કાંધલભાઈ દ્વારા ફાયદો થાય છે અને પોતાના ખર્ચે આ પાણી છોડાવવામાં આવે છે। આજે 11મો ક્યાં ડેમમાંથી પાણી છોડાય, આજે ભાદર બે ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું છે, ત્યારે અમીપુર અને બાટવા ખારામાં પણ પોતાના પૈસે પાણી છોડાવે છે, ગઈકાલે પણ પાણી છોડાયું હતું પણ એના પોતાના વિસ્તાર સુધી ના પહોંચ્યું, એટલે એટલા માટે આજે બીજે દિવસે 10 તારીખના રોજ એણે પાછું બીજી વાર પણ મંજૂરી લઈને પાણી એના વિસ્તાર સુધી પહોંચે એના માટે આજે પોતાના ખર્ચે 3,40,000 રૂપિયા ભરી આ પાણી છોડાવ્યું છે। આજે ભાદર બે ડેમ પરથી કુતિયાણાના જે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા છે એમના દ્વારા પોતાના વિસ્તારના ખેડૂત માટે પાણી છોડાવેલ છે, ત્યારે એક વાત કહેવા માગીશ કે પોતાના વિસ્તારના ખેડૂતને જે પાણી પહોંચી રહે આ એ સમય છે જ્યારે ખેડૂતને પિયતની ખૂબ જ જરૂર હોય છે। આ જ સમયે ઉપલેટા ધોરાજી અને માણાવદર તાલુકાના ખેડૂતોને પણ આ જે પાણી છોડાવેલું છે એમનો ઇન્ડાયરેક્ટલી લાભ મળી રહ્યો છે, અને ખેડૂતોના જે પ્રશ્ન છે ખૂબ જ પાયાના પ્રશ્નો છે અને પાણી એમનો મુખ્ય પ્રશ્ન હોય છે, ત્યારે ખરેખર ખેડૂતોના દિલ ઉપર રાજ કરતા કાંધલભાઈ જાડેજાએ આજે જે આ કામગીરી કરેલ છે, પોતાના સ્વખર્ચે પાણી ભાદર બેમાંથી છોડાવેલ છે, એ એમનું ખૂબ જ સરાહનીય કામકાજ છે, એ માટે એમને લાખ લાખ વંદન કરીએ છીએ। ભુજ શહેરી ફેરિયા સંગઠન દ્વારા શહેરના વાણિયાવાડ વિસ્તાર સામે સભા યોજી પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને